જિલ્લાના આમોદ ગામની એક બાળકનું છે, માત્ર સર્પદંશના કારણે અને મોડી સારવારના કારણે મોત થયું છે. અને આ ઘટના ખૂબ જ આઘાતદાયક અને પીડાદાયક ઘટના બની છે. બીજું કોઈ ખાસ કરીને ભૂવાની રાહ જોઈ અને એને સર્પદંશ થયો એટલે એને ધાર્મિક સ્થાનમાં લઈ જવામાં આવ્યા અને એનો ઉપચાર કરવામાં વાર લાગી, જેના કારણે મેડિકલ સારવાર એને મોડી થઈ અને એના કારણે બાળકનું મોત થયું છે. તો પહેલો પ્રશ્ન થાય છે કે આપણે કઈ સદીમાં વિહાર કરી રહ્યા છીએ? 21મી સદીનું પ્રયાણ લાગતું નથી, માત્ર 17મી સદીમાં આપણે જઈ રહ્યા હોય એવું લાગે છે. આજે પણ સરકારે નવો કાયદો બનાવ્યો છે અને આ નવા કાયદાની અંદર અમુક ઘણા છીંડા રહી ગયા છે, જેનો લાભ છે એવા લેભાગુઓ મેળવે છે. એટલે માની લો કે કોઈ વ્યક્તિ મંત્રતંત્ર કે દોરાધાગા કરે તો એને પણ છટકબારી આપવામાં આવી છે. કોઈ વરગાડતી હોય એને વિધિ વિધાન કરે તો એને પણ છટકબારી આપવામાં આવી છે. તો આનાથી અમને અસહ્ય દુઃખ થાય છે અને પીડા થાય છે. હવે આ બાળક છે એની સામે અને એના પરિવાર કે ભૂવા સામે અમે કાયદેસર ગુનો દાખલ થાય, નવા કાયદા હેઠળ ગુનો દાખલ થાય તેવી પણ માંગ કરવામાં આવી છે. વિધાનસભામાં 10 દિવસ ત્યાં જતી કાયદો અમલમાં આવ્યો છે અને આ ઘટના બની છે, તો આ નવા વિધેયક પ્રમાણે જ અને કલમ પ્રમાણે જ એના ઉપર કાર્યવાહી થાય એવી અમે સરકાર પાસે માગણી કરવામાં આવી છે. તો વિજ્ઞાન જાથા વર્ષોથી 33 વર્ષથી કામ કરે છે અને નવો કાયદો તેના આવકારને અભિનંદન પણ આપ્યા, પરંતુ હવે જે આવા લેભાગુ અને છટકબારી આવી છે એમાં પણ સરકારે સુધારા વધારા કરવા પડશે. અને આ બાળકના મોત સંબંધી અમે પણ જિલ્લા તંત્રને જાણકારી આપવાના છીએ, લોક ચળવળ ઊભી કરવાના છીએ અને લોકોને સત્ય હકીકતને ઉજાગર કરવાની છીએ. મા બાપ હોય કે ભૂવા હોય કે કોઈ પણ હોય, આ કસૂરવાન સામે કાયદેસરની કાર્યવાહી તેવી વિજ્ઞાન જાથાએ માગણી કરી છે.